केशोदना टेंटोड़ी गामना खेडूतोए मोंगा भावना बियारणनी खरीदी करी काळा घऊनु वावेतर कर्युं छे। आ खेतीने लीधे खेडूतोने पछतावानो पण वारो आव्यो छे, एटले के काळा घऊ लोकोने खावाना उपयोगमां पसंद न आवाने कारणे आगामी वर्षमां काळा घऊना वावेतरमां घटाडो थाय तेवुं खेडूतोनी धारणा छे। ખેડૂતો અવનવી ખેત પેદાશોનો વાવેતર કરવાના અખતરાજમાં આવતા રહેતા હોય છે, જેમાં અત્યારે અવારનવાર ખેત પેદાશોનું વાવેતર કરી અનેક ખેડૂતો મબલક પાક ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે, તો કોઈ ખેડૂતો નવીનતમ ખેત પેદાશોનું વાવેતર કરી પસ્તાઈ પણ રહ્યા છે। ત્યારે વાત કરીએ કાળા ઘઉંની, તો કેશોદ તાલુકાના ટિંટોડી ગામના ખેડૂત ભીમસીભાઈ બારિયાની, તો તેઓએ અખતરા રૂપે કાળા ઘઉંનું થોડું વાવેતર કરેલ છે। તે ઉપરાંત કેશોદ તાલુકાના અનેક ખેડૂતોએ પણ મોંઘા ભાવે કાળા ઘઉં બિયારણની ખરીદી કરી અખતરા રૂપે કાળા ઘઉંનું વાવેતર કર્યું છે, પણ તેમાં આગામી વર્ષોમાં કાળા ઘઉંના ઉત્પાદનમાં અને પોષણક્ષમ ભાવ મળવામાં નિષ્ફળતા જાય તેવું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે। આગામી વર્ષે કાળા ઘઉંના વાવેતર સમયે અનેક ખેડૂતોએ પ્રતિમણ 1200 થી 2000 થી વધુના ભાવે કાળા ઘઉંના બિયારણની ખરીદી કરી વાવેતર કરેલ છે। જોઈતા પ્રમાણમાં ઉત્પાદન ઘણું નબળું રહ્યું છે। પોષણક્ષમ ભાવ કે વેચાણમાં પણ ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે, સાથે સામાન્ય ઘઉં કરતા મોડી પાકતી જાત હોવાથી પિયત પણ વધુ આપવા પડે છે, જેના કારણે ઉનાળુ પાકનું વાવેતર કરવામાં મોડું થાય છે, જેની સામે પૂરતું ઉત્પાદન તથા પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે તથા ખાવામાં લોકો પસંદ ન કરતા હોવાનું ખેડૂતો અનુમાન સેવી રહ્યા છે, જેના કારણે આગામી વર્ષોમાં કાળા ઘઉંનું વાવેતર નહીવત થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। ત્યારે કાળા ઘઉંનું વાવેતર કરવા ઈચ્છતા ખેડૂતોએ કાળા ઘઉંનું વાવેતર કરેલ ખેડૂતોને અભિપ્રાય લઈને વાવેતર કરવું હિતાવહ છે। તમને જે સામે દેખાય છે કે કાળા ઘઉં 10 કિલોનું વાવેતર કરવું છે, કરેલું છે, અને મને તો મારો મિત્ર પાસે પીપળી આવેલા છે, પણ આની અંદર બહુ મોટો કારોબાર થયેલો છે। 100 થી માંડીને 200 રૂપિયાના કિલો સુધી વેચાણ છે, અને એનો પાકવાના દિવસો છે 130ની આજુબાજુ, 120 થી 130 દિવસ, અને 25 થી 30 મણા ઉત્પાદન થાય એવી સંભાવના ખરી। ગોવિંદ હડિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, કેશોદ।